સુરતના પીપલોથી બે યુવકો રાજસ્થાનના ઉદયપુર માટે આકરા તાપમાં પગ પાડે નીકળી પડ્યા છે, જાણીએ શું છે વિગત. તરફ સમગ્ર દેશને કોરોનાએ બાણમાં લઈ પગ પેશારો કર્યો છે. દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તંત્ર ચિંતિત બન્યું છે. ત્યારે શહેરમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો બંધ હોવાથી કારીગરો ફસડાઈ ગયા છે. ખાવાના ફાફા હોવાથી વતન જવા માટે રાજકીય વગ લગાવી કે તંત્રના સહયોગથી વતન જવા નીકળી પડ્યા છે. ત્યાં શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતા બે યુવકો રાજસ્થાનના ઉદયપુર જવા આકરા તાપમાં પગ પારા નીકળી પડ્યા હતા. અને જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે કોઈ પણ સાધન વડે પોતે જશો કે પછી પગ પાડે જશો, ત્યારે આ યુવકોએ હૈયાભેર કહ્યું હતું કે પર્વત પાટિયા પર રહેતા સંબંધીઓના સાથે કોઈ વ્યવસ્થા થશે ત્યારે ગામ નીકળી જઈશું. ત્યારે હાલ મહામારીને કારણે ધંધા રોજગાર બંધ હોવાથી મજદૂર પરિવારોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હોવાથી વતનની વાટ પકડી છે. होगा भाड़े भाड़े कुछ भी करके जो भी. आप कहाँ से निकले और कहाँ जा रहे हो? यहाँ से निकले अपने कुपलोत से निकले. और कहाँ जा रहे हो? अभी उदयपुर जाएंगे. कैसे जाओगे? कुछ भी मिलेगा उससे चले जाएंगे. मतलब कैसे, कोई वाहन किया है? वाहन तक नहीं किया है. किया नहीं है, उधर करेंगे. उधर फैमिली है उनके साथ. कहाँ कहाँ फैमिली है? यहाँ पे पर्वत पाटिया पे. पर्वत पाटिया पे, ओके. उधर से फिर जाओगे? कितनी फैमिली है, कितने जन जाओगे? छः सात जन है हम लोग. आठ दस जन है, दस बारह लोग हैं सब.